મહામંડપ સજાવવાની તૈયારી થાય છે. જુવંતી વૃંદો વ્રજ ભક્તોના ભાવથી સોરઠના વૈષ્ણવો, ઝાલાવાડના વૈષ્ણવો આવી સર્વપ્રથમ મંગલ ધ્વનિ, મંગલ મહોત્સવ, મંગલ વધાવો ગાઈ રહ્યા છે શ્રીમદ ગોકુલની અંદર. પાલ રાય રે પધાર્યા વાલો વ્રજપતિ સાહે લડી રે. પ્રગટ્યા શ્રી ગો પાલ રાય રે પધાર્યા વાલો વ્રજપતિ સાહી રે. જનના કાજ પધાર્યા વાલો વ્રજપતિ સાહે લડી રે. જાનકી માત પધાર્યા વાલો વ્રજપતિ સાહે લડી રે. શનિત્યમ જનસંગમય ચ અવિલોક્ય બાલા પુરવે સુરાસ વ્રજ વસુદાયમ વચનો વિલાસમ સૌરાષ્ટ્ર મંડલે રાસાધિપતિરાય શ્રી ગોપેન્દ્ર ઘોષમ શ્રી ગોપેન્દ્ર રાય શ્રી ગોપાલ નંદન ચતુરાદશી માસ આસો ઉદય શ્રીમદ ગોકુલ ગામે નિવાસમ વચનો વિલાસમ વ્રજ સુંદરિયમ વિસ્તાર વ્રજ ભક્ત સૌરાષ્ટ્ર મંડલે કૃપાનાથ કરુણા કરી પાવ ધરણે
તદનામ નિરભય ત્રિવિધતાપહરણે પુષ્ટિ જનો નામ રહસ્ય પુષ્ટ વરવે મહામંત મંડપે જન શેર ધરણે રસલોબ્ધ લોભી મળ્યા ખાંડો ખાંડે ગુણગાન ગાયે શ્રી ગોપેન્દ્ર સંગે નહીં સ્વર્ગ પાતાલ એકો બ્રહ્માંડે અંગોયાંગ કંઠો કંઠે મિલાપમ હર કે ઉલાસમ ઉલાસમ સુહાગમ લભમ ભજનાનંદન દાયકમ તમહં સર્વદા વંદે શ્રી ગોપેન્દ્ર વરદર્શનમ શ્રી યમુના સંસુકારી ગુણગ્રહી ગોપેન્દ્ર રટણ ગોપેન્દ્ર રટજે અખિયાત ગોપેન્દ્ર વણજ ગોપેન્દ્ર હરિ દાસ ભક્તવણી અન્ય ઉદ્યમ નવ કરો ગોપેન્દ્ર પ્રણામ્યમ હે ત્રિવિધતાપહરે ભક્તિદાતા કૃપાધિક્યમ લીલારસપુરેતમ તત્વતમ તત્વ પધારો બાપુ તત્વતમ વિગ્રહ હા અહીં આગળ વિધિ પૂરી થઈ જાય એટલે એ ઊભા થઈ જાઓ પાછળ આગળ આવતા જાઓ એ રીતે પાલ પ્રગટ ભાય મંગલ બાજે બધા મુરત તીન સંજોગ વિશાલે પરમ શુભગ દિન આજ હમારે બહેનો વૈષ્ણવને આ બાજુથી નીચે બેસી જવા વિનંતી છે બહેનો વૈષ્ણવ નીચે બેસી જાઓ યોગ કરણ બલ નક્ષત્ર મગાશુભ યોગ કરણ બલ મૂર સર્વે કાજ પધાર્યા વાલો વ્રજપતિ સાહે લડી રે પેલો પધાવો મારે આવ્યો સાહે લડી રે Thank you.
બીતે રત્ન અપાર પધાર્યા વાલો વ્રજપતિ સાથે લડી રે પતિ સાગે લડી રે
કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતે સ્તુતિં તવ કરોતિ કા કમલજા સપત્ની પ્રિયે હરેર્યાદનુ સેવયા ભવતિ સૌખ્ય મા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જે તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા સમસ્ત દુરિતાક્ષયો ભવતિ વૈ મુકુંદેરતિ તયા સકલ સિદ્ધયો મુરરિ પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેદ વદતિ વલ્લભ શ્રી હરે વદતિ વલ્લભ શ્રી હરે બોલો શ્રી યમુના મહારાણી કી જય બિરાજે સકલ શુદ્ધ શુકૃ તપુરવે વિકાસમ સકલયં ગયરપણ રમણ રે સરાસ્તમ જય જયકાર જય જયકાર રાસે વિલાસમ બિહારિદાસમ તવ શરણો નિવાસમ બોલો શ્રી ગોપાલ લાલ કી ધન્ય શ્રી એમને બોલાઈ નાખો એમને કીર્તન ઈ તો મારું કહી જાય આપણે એમના અષ્ટક નું બીજું કહારવા રાખજો એમ નામ માલકા અને કીર્તન ઈ બોલાવું છે તમને શ્રી એમનાજી ભાઈ ફાવશે કે ભાઈ હું મને ઈ કીર્તન ફાવતું નથી ભાઈ ધન્ય શ્રી એમના વેદ પુરાણ પજો વ્રજની રજમાં આહો નિશય મને સ્થિર કરીને સાપજો તને મોટા છો શ્રી મહારાણી તમે જીવતણી કરુણા જાણી અમને ચરણે માલે જો રે તાણી ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયાપજો શ્રી વન રાવન નિવાટ માને શ્રી યમુનાજીના ઘાટમાં શ્રી વન રાવન નિવાટ માને શ્રી યમુનાજીના ઘાટમાં એવાલે રાસ રમણા એક રાત મારે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ચોર્યાજી એ મારા જન્મ મરણની ટાળી ફાંસી રે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા આપજો શ્રી ગોકુલ મથુરાની ગલીઉમાં મહારાજ મુજને ત્યાં મળ્યા શ્રી ગોકુલ મથુરાની ગલીઉમાં મહારાજ મુજને
ત્યાં મળ્યા એ મારા સકાળ મનોરથ સફળ થયા રે ધન્ય મનોરથ સફળ થયા રે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા પજો પધરાવો સાત સ્વરૂપ સેવાયા રોગાવો મીઠા મેવા પધરાવો સાત સ્વરૂપ સેવા આરોગાવો મીઠા મે વારે વૈષ્ણવને લાભ ઘણો દેવા હે વૈષ્ણવને લાભ ઘણો લેવા ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા પજો નંદજી નો લાલો વન માલી કાલિંદી ને કાંઠે વાલે ધેનુ ચારી નંદજી નો લાલો વન માળી કાલિંદી ને કાંઠે વાલે ધેનુ ચારી એ વાલો હસી હસી અમ શો દે તાળી રે વાલો હસી હસી અમ શો દે તાળી રે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા પજો ચાલો તો શ્રી યમુનાજી પૈયે એવા અખંડ વ્રજવાસી થઈએ ચાલો તો શ્રી યમુનાજી પૈયે એવા અખંડ વ્રજવાસી થઈએ વિનોતમ લીલા નિત્ય ગાય રે વિનોતમ લીલા નિત્ય ગાય રે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા પજો સખી સમરો ને સારંગ પાણી વૈષ્ણવને વાલી એ વાણી એ સખી સમરો ને સારંગ પાણી વૈષ્ણવને વાલી એ વાણીએ વિલીલા હરિદાસે જાણી રે વિલીલા હરિદાસે જાણી રે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા બોલો શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી યમુના જી લાજદેપતિ રા શ્રી ગોપેન્દ્ર ગોષ્ણ શ્રી ગોપેન્દ્ર રાય શ્રી ગોપાલ નંદન ચતુરાગ શ્રીમાસ રયા ગોકુલ ગામે નિવાસં વચનો વિલાસં વ્રજ સુંદરિયં વિસ્તાર વ્રજ ભક્ત સૌરાષ્ટ્ર મંડલે કૃપાનાથ કરુણા કરી પાવ ધરણે તદ નામ નિરભય વિવિધતાપરણે પુષ્ટિ જનોના
પુષ્ટવણવે મહામતમનપે ધજાદેર ધરણે રસલો દલોભી માયા ખાંડો ખાંડે ગુણગાન ગાયે શ્રી ગોપેન્દ્ર સંગે નહીં સ્વર્ગ પાતા એકો બ્રહ્માને અંગો અંગ કંઠો કંઠે મિલાપં હરખે ઉલાસં ઉલાસં સુહાગં માલા તિલક દાંડો દુલસે રચાપં જય જય રાય શ્રી ગોપેન્દ્ર ગોપેન્દ્ર જાપમ અન્યો અન્ન પરસાદ પ્રેમે પ્રકાશમ મહાજોદ મહાજોદ નયને નિવાજી અદભૂત વાદા તે તે વાગે રજી કરાય શ્રી ગોપેન્દ્ર રહી ચરણ તલ મધ્ય ભક્ત ભરુ પૂજાવની અરુની જજન દાયકની ઉન મદ મદ ગજ રાજગુ કૈસે કરી થીર કેસરી લંકજ મંગલ અષ્ટિ નિતંબ જંગ મંગલ પદ મંગશ કોમલ વાત અરુણ છબી મંગલ રેખે મંગલ જલમલ રૂપ કોટી મંકિરણ અભિષેકે મંગલ જન ઉર બાસ નિરગ નૈન શ્રી ધ્વજબંધ મહામંડપ મિલાપ મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકારના શાસિત પક્ષના પ્રદેશ આપણા આ મહોત્સવની અંદર અત્રે કળશ વિધિમાં પધારી રહ્યા છે ત્યારે સકલ સૃષ્ટિ વતી હું મંચ ઉપરથી તેમને આવકારું છું. શ્રીમાન જીતુભાઈ એન્ડ જસમતભાઈ વેલજીભાઈ આપશ્રીને વિનંતી અહીંયા સ્ટેજ ઉપર પધરાવવા વિનંતી, મહેમાનોને સ્ટેજ પર પધરાવવા વિનંતી. આદરણીય મહોદય શ્રી શાસિત રાજ્ય સરકારના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જીતુભાઈ વાઘાણી અત્રે પધાર્યા છે ત્યારે જય શ્રી ગોપાલલાલ મહારાજ શ્રીની સકલ સૃષ્ટિ સમગ્ર વૈષ્ણવ સમાજ થકી મંચ ઉપરથી શબ્દરૂપી એમનું હાર્દિક સ્વાગત કરું છું. પધારો જીતુભાઈ. તટસ્થ નવકાનનમ પ્રગદ પુરુષ પૂજિતમ સ્મર પ્રીત્યો શ્રી ભ્રીવ્રતિમ કલિન્દ્રમ ગિરિમાસ્તકે પ્રગટમંડપુરલોજ્વલા વિલાશગમનોલસત જયતિ પદ્મબંધો સુતાં ભૂવ ભુવન પાવનિ મગિગતામનકશ્વને પ્રિયાભિરવ સેવિતાં શુક્રમયૂરહંસાદિભિ તરંગ ભુજકંકણં પ્રગટમુદ્રિગં વાલુકાં નિતંબ તટસુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયાં અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવસ્તુતે ગનાગન વિદેશદા ધ્રુવપરાશરાભૃષ્ટદે વિશુદ્ર મથુરાતટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિસ્રંસ્રિતે મમ મન સુખમ ભાયમ યયાચરણ પદ્મજા મુરરિપો પ્રિયં ભાવુકા ક્ષમાગમનતો ભવ
સકલ સિદ્ધિ દાસે વતામ તયા સરસતામિયાત કમલજાશ પત્નીવ્યત હરિપ્રિય કલિંદયા મનસિ મે સદા શ્રીયતામ નમો સ્તુ યમુને સદા જય ગોપાલ ગોપાલ લાલ કી જય હો પિયાળ ગામની પવિત્ર ધરતી પર લાલ વડરાયજી લાલજી વડરાયજીના સાનિધ્યમાં ધ્વજબંધ મહામંડપ મને અહીંથી હમણાં પ્રમુખ શ્રી ગોપાલભાઈએ કહ્યું કે 18 વર્ષ પહેલાં આ ધ્વજબંધ મહામંડપનું આયોજન ભગવાનની કૃપાથી આ ધરતી ઉપર થયું હતું. ફરી એકવાર 18 વર્ષ પછી આજે સુગમ સમન્વય આપણને સૌને પ્રાપ્ત થયો છે એવા શુભ પ્રસંગે ઉપસ્થિત પ્રમુખ શ્રી ગોપાલભાઈ જસમતભાઈ ભાઈ શ્રી વેલજીભાઈ ભાઈ શ્રી કરશનભાઈ ભાવનગરથી મારી સાથે પધારેલા ભાઈ શ્રી ભાયાલાલભાઈ રાઘવભાઈ ભાઈ શ્રી બાલુભાઈ ભેસાણના સરપંચ ભાઈ શ્રી ભૂપતભાઈ સન્માનની સૌ સંપ્રદાયના સભ્યશ્રીઓ ધર્મપી ભાઈઓ અને બહેનો અગાઉ પણ બેઠક સુવર્ણ બેઠકનું જ્યારે પ્રસંગ હતો ત્યારે પણ મારે આવવાનું આ ગામમાં થયેલું અને પુનઃ એકવાર એ વખતે મને એમ છે કંકોત્રી લખાતી હતી એ કંઈક એવો પ્રસંગ હતો. હા, પત્રિકાનું પણ એ પ્રસંગે દર્શનનો લાભ એ મને મળેલો. પુનઃ એકવાર સૌ પરિવારના સમજી કે જે દ્વાપરમાં વ્રજ ભક્તો વન ઉપવનની અંદર આત્મયતાથી પ્રભુને સમર્પિત કરતા અને નવનીત રાસના વિખૂટા પડેલા જીવ આ સોરઠની અંદર કે સોરઠમાં સંકેતે ભેડા વૈષ્ણવમાં વિખ્યાતા એવા ભગવદીઓ એને અહીંયા સમજી કીધા છે, એને અહીંયા સમજી કીધા છે. એટલે કીધું કે એવા સમજી આજે ભેગા થયા આ લાલવડની અંદર જ્યાં જ્યાં મહામંડપ થાય એવા સમધીજીઓ પૂર્વ રાષ્ટ્રજીઓ ભેગા થાય એને સમધી કીધા. સમધીમાં તો ઘણી માથાકૂટ થાય. એક ભાઈ કે સમધી એટલે હું પ્રકાશભાઈ? કારણ કે જવાબે મોઢું જોઈ ન અપાય. મેં કહું સમધી એટલે સંબંધી. બોલો સુદામાં મેં કીધું તારો વેવાય થાય જ ને એ સમધી. મને કે એમ, મેં કહું આ શબ્દ જાલમાં સૃષ્ટિ પડી, શબ્દ જાલમાં સૃષ્ટિ પડી. શબ્દને સમજવો અઘરો છે. શબ્દ જ્ઞાન એક વ્યાકરણ છે. શબ્દની સ્પષ્ટતા હોય તો આમાં ઉતરે, પણ જ્યાં સુધી શબ્દ સ્પષ્ટ નથી, શબ્દ જ્ઞાન નથી, ત્યાં સુધી કોઈ ભક્તિ કરો ભાવ પછી કે અમે ભાવથી કરીને. મેં કહું ઓહો તારો ભાવ તો કેવો, ઠાકોરજી પધારે. હા બોલો શ્રી ગોપાલ. કીધું કે દર્શન દીધું દાદાજી. ઘણા વિદ્વાનો થઈ ગયા અને આજે પણ છે એ કે ગોપાલલાલને ગોપેન્દ્રજી પાછા જમનેશ છે. મેં કહું બહુ સારું, ગ્રંથને માનો એટલી બધી ઉન્મત્તા આલે, એટલી બધી. ગ્રંથ દામદાસ ચોખ્ખું કે દામા દેવા કે દર્શન દીધું દાદાજી. એમાં મંડપમાં પ્રભુ પ્રગટ સ્વરૂપ બિરાજે, મનમાં જેવો ભાવ કરો ને એવા દર્શન થાય. એટલે દોશાભાઈ આંકલમાં કીધું ને કે જે કોઈ જેવું મનમાં ચાહે એને એવા દર્શન થાય. પછી ઠાકોરજી દર્શન તો આપે હો, પછી વિચારે કે આનો ભાવ કેવો છે, આણે સામગ્રી કેવી ધરી, વસ્ત્ર કેવા ધર્યા, આભરણ કેવા ધર્યા,
મારી સેવામાં શું આપ્યું એ પ્રભુ વિચારે. હોય તો ચોપડા બધા ચોખ્ખા રાખે. હા, કોરજીના એકથી એક અધિક છે. અને છેલ્લું સ્તોત્ર પાઠ હવે જે આપણે છે શ્રી મહામંડપની અંદર મહારાજ શ્રી જમનેશ જે પધારે અને જે ભગવદીઓની વાણી આસભાઈની વાણી આસ રસિયા રીજિયા એ આસભાઈની વાણી જે ભગવદીઓએ બતાવી છે એ છેલ્લું સ્તોત્ર પાઠ છે. ત્યાર પછી મહામંડપનું વર્ણન કરવામાં આવશે. અને આ બાજુ ત્યાં સ્તંભને કેસર સ્નાન તેલ મર્દન તેલ ફૂલેલ લગાવાય છે. તેલ ફૂલેલ, તેલ ફૂલેલ આ જે સેવા છે ને તેલની એ તો બહુ ન્યારી છે. એનો એક પ્રસંગ કરી દઉં પછી. આજે હમણાં એક ભાઈ આવ્યા મને કે તમે થાકી ગયા. હમણાં જ એક ભાઈ પાછળ આવ્યા મને કે તમે થાકી ગયા. મેં કહું હાથ દીને હાથ રાત ઊભો રાખો ને તોય આ વાણી ખૂટે નહીં, હું ન થાકું. સાંભળવાવાળા થાકે કારણ કે ભગવદ્ વાણી એવી છે. જો ભક્તિથી ને ભગવદ્ ગુણથી થાકી જાય તો જગતમાં આ મનુષ્ય દેહ મેળો એ હું કામનો. થાકવું કે નાથી, પ્રપંચથી થાકો. જ્યાં પ્રપંચ થતી હોય એનાથી પર થઈ જાવ એનો થાક અમને લાગે, પણ પ્રભુના જસ ગવાતા હોય ભગવદ્ લીલા હોય એનો કોઈ દી કે થાક હોતો નથી, એનો ઉજાગરો નથી હોતો. કૃષ્ણદાસનો વિયોગ જોવો, 21 દિવસનો વિયોગ, અન્ન નહીં, જલ નહીં અને જરાય થાક નહીં. અને ત્યારે ભગવદીએ કીધું કે કૃષ્ણદાસ તમને કાંઈ થાક આંખમાં નીંદર? તો કે નહીં. આજે થાક કેવો, નીંદર કેવી? તો કે તમારી આંખ લાલ થઈ ગઈ, કાજલ લગાડો તો નેત્રને શીતલતા મળે. ત્યારે એ કૃષ્ણદાસ બોલ્યો કે કાજલ કરું તો કર કરે સુરમો સહ્યો ન જાય, એક પીયું નેનન બસે તો દૂજો કહાં સમાય. કે મારા નેત્રમાં હવે ઠાકોરજી ક્યારે 5 વાગે, ક્યારે બ્રહ્મમુહૂર્ત થાય અને પ્રભુ ક્યારે આવે એનો અમને વિયોગ છે. પ્રભુની રાહ જોઈ છે આતુરતાથી. અને એ રાહ નેત્રમાં સમાયેલી હોય, મીટલડીમાં હોય તો એમાં કાજળ ક્યાંથી સમાય? એ કૃષ્ણદાસ કહે કાજળ કરું તો કર કરે સુરમો સહ્યો ન જાય, એક પીયું નેનન બસે તો દૂજો કહાં સમાય. આ તો પ્રેમની પરાકાષ્ઠા, એમાં કોઈ થાકતું નથી. જે થાકી જાય ને એ પ્રભુને પ્રેમ ન કરી શકે. એટલે કૃષ્ણદાસે ન્યાય એમ કીધું. શું કીધું? કે માનો કાની પ્રેમ કી કહો કેને કહેવાય, મૂંગે કો સપનો ભયો સમજ સમજ પસ્તાય. મૂંગો હોય અને એને જો કોઈ સપનું આવ્યું હોય તો મૂંગો વર્ણન કોની પાસે કરે? મૂંગાને કોઈ સપનું આવ્યું હોય એ કોને કહે? ઈશારો આમ કરે? પણ અમે ઘણાને ઈશારો આમ કરતા. મૂંગાને છતાં એ કોની પાસે વર્ણન કરે? કે મૂંગે કો સપનો ભયો સમજ સમજ પસ્તાય. મૂંગે કે આ કેવું કોને? મારી પાસે વાચા નથી, કોને કહું? મારી ઈ જ દશા છે, મારું દર્દ છે કે આજે જય શ્રી ગોપાલ સકળ સૃષ્ટિની અંદર કનૈયાલાલ વનમાળીદાસ સમાજને અઘાદ આપી ગયા, પેની વાતને કોઈ સમજી શક્યા નથી. કોક વિરલા સમજે, કોક ભગવાની સંભાર પ્રિય છે. એટલા લખ્યું મંડપમાં, અત્તર જાય જવાબ કેસર કસ્તુરી મેં કે અમરે પુષ્ટિ પૂરી, મહામંડપે વર જમનેશાયો મનો માનુની એ મોતી એ વધાયો, વર જમનેશ રૂપ અથા બિરાજે બાજુ બંધ મોતી તણા છત્ર છાજે, પદ પાવોલે ઘૂઘરી જડિત નંગે જમકત જાલ વિછિયાસો ઢંગે. શ્રવણ શ્રવણ ઠાકોરજીને શ્રવણે મુક્ત આપણે ગાય છે ને એમ શિંગારનું વર્ણન મંડપમાં જે શિંગાર ધરાય. શ્રવણ તનો વર જલકદ સૂરે છૂટી અલકા અંગ ભીના કપૂરે, વર જોઈને માય રે મન ભાવે ત્રિભુવનમાં એની તોલે ના આવે. લખી લગ્ન દસમી વિધિ પત્ર વિધિ
જમનેસ્તા હાથ તે હાથ દીધો મન મદન ફલ મેલું પુષ્ટિ પાટે કર કુમકુમ ને દોરી દસ ગાંઠે. આમાં દોર છે ધજા પર જે લપતાયો એ દોરીમાં દસ ગાંઠ આવે. કારણ કે નવધા ભક્તિ નવ અને દસમી પ્રેમ લક્ષણા ભક્તિરૂપી ગાંઠ એ ધજાને બંધાય અને પછી દોર ત્યાં અટકી જાય. કેટલું સુંદર કીધું, કુર કુમકુમે દોરી દસ ગાંઠે, કુમકુમ લગાડ્યું, હલ્દી લગાડી, સુગંધી લગાડ્યું, કર કુમકુમ ને દોરી દસ ગાંઠે, તિલક તેલ તાંદુલ તે ભાલ તાજે, વરમાલ જમનેશ ની કંઠે ચાજે, મન માયરે ફૂલ શિંગાર સોહે. ઓહો, આજે દોર લપતાય છે, હવે દોરની સેવા આવી, વસ્ત્ર ધરાયું, દોરની સેવા આવી. એ દોર છે એ વરમાળા છે, એ વરમાળા પ્રભુને ધરાય છે. મન માયરે ફૂલ શિંગાર સોયે, ડોલે ચા દર્પણ મહામુખ જોયે, મન માયરે જમનેશ રાજે, રમે પાત્ર રંભા ગુણી ગાન ગાજે, નાદા રમતો ભમર તાન ભાગે, ફર ભૂંદડી વર જમનેશ આગે, થઈ થઈ કાર થઈ થઈ કાર થાય, ગુણી ગાંધર્વ સંગતે ગાન ગાયે, ચેત ચોરીને જો જમનેશ રાજે, વૈષ્ણવો વેદ તો ત્યાં સાજે, જવતાલ દૂત અગન પર મેલી આતે, ફરી ફેરા ચાર જમનેશ સાથે. ચાર ફેરા ક્યાં? ચાર સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગની અંદર ચોથો ફેરો પૂરો થાય. જેમ જયરામદાસે કીધું કે ત્રણ યુગની કહેવત કહેવા માંડી, અખત કલયુગ છે આગળ. ત્રણ યુગની કહેવત કહેવા માંડી, અખત કલયુગ છે આગળ. એવી રીતે ત્રણ યુગની બધે વાત, પણ કલિકાલની અંદર જે પ્રાગટ મહારાજનું છે એ તો જવરલો જાણી શકે, જવરલો જાણે, બીજા ન જાણી શકે. એટલે અહીંયા એક એક અવતાર, ઈચ્છાવર કલયુગ. પ્રચુર રાજા એવા ટેકીલા સેવક થયા અને શ્રી ગોપાલાલને વિનંતી કરી કે પ્રભુ તમે મારા રાજમાં પધારો, મારે પણ આવો માવોત્સવ કરવો છે વહેલી તકે. ગોપાલાલ કે હવે તો જન્મ ઉત્સવ પાછો આવતો શ્રાવણ મહિનો આવે ત્યારે થાય, એવો કોઈ ઓછવ છે? મારે તો એવો ઓછવ કરવો છે કે આપણે જેટલા સેવક કર્યા છે એ બધાને મારે અહીં પધરાવા છે. જેમ જમનેશ જશમાં એક ચરણ આવે છે કે જ્યારે જમનેશ પ્રભુ ગાદીપતિ થયા ને ત્યારે કેટલા સેવક હતા એ ખબર છે આંકડો? જમનેશ જશ બધા ગાય. ત્યારે જમનેશ મહાપ્રભુજી એમાં એમ કહે છે કે 1,25,000 મેં શ્રવણે સાંભળ્યા, 1,25,000 સેવક મારા કાને સંભળાયા, એટલા લખાણા, એટલા ગવાયા, અને આજે ભૂતળ પર પણ એટલા બિરાજે છે. પૃથ્વીરાજા કે મારે બધાને પધરાવા છે, પુષ્ટિ, પ્રવાહી, મર્યાદા, માત્મિક, મોડબંધ, વિરક્ત, મર્યાદી, તાદર્શી, વ્યસની, બધા જ, કોઈ બાકી ન રહે. ગોપાલલાલ કે અહો ભાગ્ય પૃથ્વીરાજ તાપશ્રીનું, અહો ભાગ્ય. જો ઠાકોરજી કેટલી વિવેકી વાણી બોલે, ગોપાલલાલે કોઈને તુકારો નહોતો કર્યો, એ ફલાણા અહીંયા આવ, ગોપાલલાલે કોઈને તુકારો નહોતો કર્યો, વિવેકી, વિવેકી સમજે વાણીમાં, કવચ છે ને વિવેકી, વલ્લભ ભાષા છે. મુખિયાજી ત્યારે અત્યારે એ અહીંયા એ અહીંયા એ કોઈ તમારી લાયકાત છે આપણી? પૃથ્વીરાજ કે મહારાજ આ બધી મંડપની અમને શું ખબર પડે, આમાં હું જોઈ હું નહીં. એટલે પ્રભુએ પોતાના અનિન સેવક હતા એને પહેલાં પધરાવ્યા કે જાઓ તમે તૈયારી કરો અગાઉ જઈને. એવા ભગવદીઓ આવ્યા, તૈયારી કરાવી, અને પહેલો વહેલો મહામંડપ શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિમાં પૃથ્વીરાજાને થયો એમ ગ્રંથ બોલે છે. જોકે ગુસાઈજીના સમયમાં મંડપો થયા. મંડપનો બીજો પ્રસંગ આપણને મોહનદાસ કાણાનો મળે છે કે છિકારી ગામમાં મંડપ હતો, ગુસાઈજીના સેવકનો, પૂનમનો હતો, અને મોહનદાસ કાણાએ ચતુરાદશીનો કરાવ્યો. પ્રમાણ છે ગ્રંથ,
ત્યાં પણ મંડપ થતા વલ્લભના ઘરમાં. પણ આપણે ગોપાલલાલના સેવકે ગર્વ લેવો જોઈએ કે આપણે એ હાંચવી રાખ્યું છે. ત્રણ દિવસ ચાર દિવસના ઉત્સવ, જેમ અરબાઈબા કહીને, નેનન કી નીંદ ગઈ, ભૂખ પ્યાસ છાંડ ગઈ, મુશ્કની ઉરપેઠ રહી, શ્રી ગોપાલ નંદ કી ચટક નીચિત લાઈ માય, શાવરે ગોપેન્દ્ર કી સર્વ સમર્પણ. ચાર દિવસ કોને માટે? પ્રભુ માટે સર્વ સમર્પણ. એ પૃથ્વીરાજે મંડપ કર્યો, મહામંડપની ધજા ફરકી, અને રાજા મંદ મંદ મુસ્કાય, સુવર્ણનું કળશ. અને આજે આપણે આ કળશ છે ને, એ સોનું અને ચાંદી મિક્સ છે ગંગાજંબની. અને એ ઠાકર આજે સુવર્ણના સિંહાસને આપણો નાથ બિરાઈ જો. ત્યારે પૃથ્વી રાજા કે, મહારાજ આ ત્રિકોણ શું છે, આ બધું શું છે? કે કૃપાનાથ, તમે કલિકાળની અંદર પ્રાગટ લીધું, કલજુગ જીવ કૂડ પૈડા તે રાખવા નિર્ધાર, બિરદ ધારીએ બિરદ ધૈર્યું કરવા સેવકની સાર. કૃપાનાથ, આ અખિલ રાષ્ટ્રની લીલા સ્વરૂપાત્મક આ લીલાનો ભર અમને આપો. ત્યારે ઠાકોરજી ગોપાલલાલજીના સ્વમુખના વચનામૃત છે. અહીંયા રસમાલિકાના રસ તરંગ નામનો ગ્રંથ છે, એમાં કનૈયાલાલ વનમાળીદાસે બહુ સ્પષ્ટીકરણ કરી આખો મહામંડપનો ભાવાર્થ છાપ્યો છે. વાંચજો કે ઠા મંડપ જ્યાં થાય એ સ્થળ અખિલ વ્રજ થઈ મહાસુખદાયક પ્રગટ. હવે જે ભગવદી સ્તંભ રોપવાની યાદી અહીંયાથી રજૂઆત થઈ, એ લોકો એમના પ્રતિનિધિ ફટાફટ ભગવદી સ્તંભ પાછળ રોપવાનું ચાલુ છે, ત્યાં પહોંચી જાય. પછી કોઈને એમ થાય કે આ રહી ગયા પાછળથી આવ્યા, એ બધી સમસ્યા તમારે પોતાને વિચારવાની રહેશે. જેમની નામની યાદી અહીંયાથી વંચાઈ ગઈ છે, એમના પરિવારજનો જે ભગવદીના નામ અહીંયાથી વંચાઈ ગયા છે, એ ભગવદીના પરિવારજનો ફટાફટ કેમેરાવાળા જ્યાં ગોપાલભાઈ જલ્દીથી સ્ટેજ ઉપર પધારે, પ્રવીણભાઈ તોતણિયાલા જલ્દીથી સ્ટેજ પર પધારે. પ્રથમ પુષ્ટિ જનતણા પ્રેપે એક રસના કેમ કહું સાક્ષાત અગણિતાનંદ જચન
શ્રી વલ્લભ કહે પ્રગટિયા